सूरत महानगरपालिकाना 29 वोर्डना 120 उम्मीदवारों माटे 1371 उम्मीदवारोए फॉर्म भर्या छे, जेमां आजे एटले के सोमवार 8 फेब्रुआरीना रोज फॉर्म चकासणी शुरू कराई हती अने केटलाक उम्मीदवारोने लई वांधाओ पण रजू कराया हता। सूरत महानगरपालिकानी चूंटणीने लई भाजप अने कोंग्रेसमां उम्मीदवारोने लई घमासाण जोवा मळी रह्यो छे। પોતાના જ ઉમેદવારો સામે કાર્યકરો અને નેતાઓમાં રોષ છે, ત્યારે 6 ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી સુરતમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો વિરોધ કરાયો હતો, ત્યારે આ વિરોધ ફોર્મ ચકાસણીના સમયે પણ જોવા મળ્યો હતો। સુરત મનપાના 29 વોર્ડના 120 ઉમેદવારો માટે 1371 ફોર્મ ભરાયા હતા, જેને લઈને ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારો વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। જો કે આજે ઉમેદવારી ચકાસણીમાં અનેકના ફોર્મ રદ થાય તેમ લાગી રહ્યું છે। ફોર્મ ચકાસણી વખતે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત પ્રાદેશિક પક્ષો અને અપક્ષ ઉમેદવારો મોટી સંખ્યામાં ચૂંટણી અધિકારી સમક્ષ હાજર રહ્યા હતા। પટેલ કનુભાઈ, વિઠ્ઠલદાસ પટેલ, કનૈયાલાલ વિઠ્ઠલદાસ પટેલ, વોર્ડ નંબર 29 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારું મંજૂર થયું છે। મારા સાથી પેનલમાં બંશુભાઈ યાદવજી, સુધા પાંડેજી, વૈશાલીબેન પાટીલજી, વોર્ડ નંબર 29માં હવે આજથી અમે પ્રચાર ચાલુ કરીશું અને ત્યાં કોંગ્રેસનું શાસન છે, પણ જો વિકાસ નથી કરી શક્યા તો અમે પ્રજાના હિતમાં લઈને બધા વિકાસના કામ થાય એ હેતુથી આજથી પ્રચાર કરીશું અને પ્રજાનો વિશ્વાસ જીતી અને પ્રજા અમને બહુમતીથી વિજય કરશે તો અમે એ એરિયાનું, બમરોલી, વડોદ અને અલથાણનું જે વિકાસના કાર્યો બાકી છે તે અમે પરિપૂર્ણ કરી અને વિશ્વાસ કેળવીશું। જય ભારત, જય ગરવી ગુજરાત। નમસ્કાર મિત્રો, મેં બંશુ જુગરૂ યાદવ, વોર્ડ નંબર 29 છે, ભારતીય જનતા પાર્ટી કા પ્રત્યાશી હું, और हमारे साथ में कन्हैयालाल पटेल जी, वैशाली बहन पाटिल जी, सुधा बहन पांडे जी हमारे टीम में हैं। और आज हम लोग कलेक्टर कचहरी आए थे फार्म की चकासणी में, हमारा फार्म ओके हुआ है और आज से हमारी शुरुआत होगी और इस बार हम बमरौली को कांग्रेस मुक्त बनाने के लिए चल रहे हैं और करेंगे। સુરત મનપાના 29 વોર્ડની 120 બેઠકો માટે 1371 ફોર્મ ભરાયા છે, ત્યારે હવે જોવું એ રહ્યું કે આગામી 9 સુધી ફોર્મ પરત ખેંચી શકાશે, ત્યારે કેટલા ફોર્મ ખેંચાય છે, ત્યારબાદ ચૂંટણીમાં કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તેની જાણ થશે। બ્યુરો રિપોર્ટ, સુરત।